નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજે લેવલ ધોરણ આઠ સામાજિક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશન વિશે તે પહેલાં જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે બે લાયકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે નંબર એક ખાલી જગ્યા પૂરો પહેલી છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ઓગણીસો બારમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન ખાલી જગ્યાએ કર્યું હતું તો ગોપાલકૃષ્ણ ગોખલે બીજો છે ઈસવીસન અઢારસો અઠાવીસમાં રાજા રામ મોહન રાયે બ્રહ્મ સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી ત્રીજી છે અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કરી હતી ચોથું છે વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી પાંચમા નંબરનું છે ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણને માતૃભાષામાં માતૃભાષા ભાષામાં આપવાની હિમાયત કરી હતી છઠ્ઠું છે ઈસવીસન ઓગણીસો એકમાં રવિન્દ્રનાથ ટાગોરે શિક્ષણમાં પોતાના વિચારો પ્રમાણે શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કરી પ્રશ્ન નંબર જોઈશું મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો નંબર એક રાજા રામ મોહન રાયે સામાજિક સુધારણા માટે કેવા કેવા પ્રયત્નો કર્યા હતા ઓગણીસમી સદીમાં ભારતમાં સામાજિક સુધારણાની જે પ્રવૃત્તિઓ શરૂ થઈ તેની પ્રથમ શરૂઆત રાજા રામ મોહન રાયે કરી હતી તેમણે સમાજમાં અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવવા બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી તેમણે સતીપ્રથા બાલલગ્ન વિધવા પુનઃ લગ્નની મનાઈ સ્ત્રી શિક્ષણનો અભાવ વગેરે દૂષણો સામે ઝુંબેશ ચલાવી હતી તેમના પ્રયત્નોથી ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે ઈસવીસન અઢારસો સતી સતીપ્રથા વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો રાજા રામમોહન રાયે વિધવા પુનઃ લગ્નની હિમાયત પણ કરી હતી તેમજ કન્યા કેળવણીને પણ સાથે સાથે ઉત્તેજન આપ્યું હતું આમ ઓગણીસમી સદીમાં રાજા રામ મોહન રાયને સામાજિક સુધારણા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા બીજો છે બાળ લગ્નના કારણે સમાજમાં કેવી સમસ્યાઓ પેદા થાય છે બાળ લગ્નને કારણે નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન થઈ જાય છે તેથી બાળકીઓને દૂધપીતિ પણ કેટલાક સમાજો કરી દે છે સમાજમાં છૂટાછેડાના બનાવો બને છે નાની ઉંમરમાં લગ્ન થવાને કારણે નાની ઉંમરમાં જમને બાળકનો જન્મ થાય છે જેથી બાળકો પણ કુપોષિત બને છે અને માતાનું આરોગ્ય પણ ખરાબ થાય છે આમ નાની ઉંમરમાં લગ્નને કારણે સમાજમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે અસહકાર આંદોલન વિશે સમજ આપો ગાંધીજી ઈસવીસન ઓગણીસો વીસ માં આંદોલન શરૂ કર્યું હતું એના બે પાસા હતા ખંડનાત્મક રચનાત્મક ખંડનાત્મક પાસામાં સરકારી શિક્ષણ સંસ્થાઓ સરકારી નોકરીઓ ખિતાબો ધારાસભ્યો અદાલતો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિદેશી કાપડ અને વિદેશી ચીજવસ્તુ બહિષ્કાર કરવાનો હતો રચનાત્મક પાસામાં ઘેર ઘેર રેન્ટિયો કાંતવો ખાદ્ય ઉત્પાદન સ્વદેશી પ્રચાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ જેવા કાર્યક્રમો કરવાના હતા ગાંધીજીના માર્ગદર્શન દિશા ઈસવીસન ઓગણીસો એકવીસ બાવીસ માં અશાખર આંદોલન દેશવ્યાપી બની ગયું આંદોલનના કાર્યક્રમ મુજબ હજારા વિદ્યાર્થીઓએ સારા કાલ કોલેજોનો ત્યાગ કરી મોતીલાલ નહેરુ ચિત્તરંજન દાસ પટેલ વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર જેવા પોતાની વકીલાત છોડી દીધી કેટલાક સરકારી કર્મચારીઓ નોકરીઓ છોડી દીધી ચૂંટાયેલા મોટાભાગના ધારાસભ્યોને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી રાજીનામું આપ્યા ઘેર ઘેર રેટીઓ ગુંજતો થયો સ્વદેશીનો પ્રચાર થયો આંદોલન દરમિયાન ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સમાનનો પણ હડતાળ પાડી વિરોધ કરવામાં આવ્યો સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાષ્ટ્રીય શાળા કોલેજો શરૂ કરવામાં આવી ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ કાશી વિદ્યાપીઠ જેવી વિદ્યાપીઠીઓ શરૂ થઈ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચોરીચોરા ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશનને હુમલો કર્યો અને બધાને આંખ ચોંપી દીધી તેમાંથી બાવીસ જેટલા પોલીસો મૃત્યુ પામ્યા આના કારણે ગાંધીજી અસહકાર આંદોલન છે તે પડતું મૂક્યું બ વિધાનોના ઐતિહાસિક કારણો આપો એક બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે ઓગણીસો ને પાંચમાં વાયસરસ કરજાને ભાગલા પાડવાની રાજકારણની નીતિના ભાગરૂપે વહીવટી સુગમતાના બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા હતા જેની સામે બહિષ્કાર રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રસાર દ્વારા બંગ બંગ આંદોલન ચલાવવામાં આવ્યું આ આંદોલનની અસરના કારણે જ ઈસવી સન ઓગણીસો અગિયારમાં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા બે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનો વિરોધ આપ્યું સમજાવ તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે કે સરકારે જપ્ત કરેલી કે ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર હતો ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા તેમના સાથીદારો સાથે આ પાક કાપી લાવ્યા સરકારે મોહનલાલને પકડી પંદર દિવસના જેલની સજા કરી તે છૂટ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું અને ગાંધીજીએ તેમને ડુંગળી ચોડનો બિરુદ આપ્યો હતો પ્રશ્ન ચાર નીચા પેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો એક રાજપૂત શૈલી બીજા કયા નામે ઓળખાય છે તો રાજસ્થાન શૈલી જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કથા સરિત સાગર છે એને આપણે ઉપયોગમાં લેશું ત્રીજો છે ચિત્ર પ્રદર્શનમાં તમારા મિત્રે ગુજરાતના ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું છે તો તે ચિત્રકાર કયા હશે તો રવિશંકર રાવળ જ્યાં રાજપૂત શૈલી તેમજ કાંગડા શૈલી બંનેમાં જોવા મળતો ચિત્રનો વિષય કયો છે તો કૃષ્ણ ભક્તિ પાંચ છે ચિત્રકલાના ભીષ્મપિતામય તરીકે કોણ ઓળખાય છે રવિન્દ્રનાથ ટાગોર દેવી સરસ્વતીનું વિખ્યાત ચિત્ર કોણે તૈયાર કર્યું છે તો રાજા રવિવર્મા ગાંધીજી પર અંગ્રેજ સરકારે કરેલ કેસમાં કોર્ટમાં હતા ત્યારે ત્યાં હાજર રહી કોણે સ્કેચ બનાવ્યો હતો તો રવિશંકર રાવળે તમે કર્ણાટકના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જયા હશો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બાદામીની ગુફાઓ પ્રશ્ન પાંચ અ બે ત્રણ વાક્યોમાં પરિચય આપો એક જવાહરલાલ નહેરુ અને બીજું હિન્દુલાલ યાજ્ઞિક તે બંનેના આપણે જવાબ જોઈએ મિત્રો તો સૌથી પહેલાં આપણે જોઈએ ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ બાવીસમી ફેબ્રુઆરી અઢારસો બાણુંમાં થયો હતો તેઓ હિન્દુ ચાચા તરીકે પણ ઓળખાતા હતા તેઓ ગુજરાતમાં સમાજશાસ્ત્રી નાટ્ય કલાકાર અને નવલકથાકાર હતા તેમણે મહાગુજરાત ચરવણમાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો જવાહરલાલ નહેરુ વિશે મિત્રો જોઈએ તો જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા તેમનો જન્મ ચૌદ નવેમ્બરે થયો હતો તેમણે આઝાદીની ચરવણમાં ભાગ લીધો હતો તેઓ બાળકોને બહુ પ્રિય હતા તેમને ચાચા પણ કહેવામાં આવતા બ યોગ્ય જોડકા જોડો પહેલું છે જવાહરલાલ નહેરુ તો આવશે દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ તો આવશે દેશના પ્રથમ ગૃહપ્રધાન રવિશંકર મહારાજ તો આવશે ગુજરાત રાજ્યના ઉદઘાટક અને ચોથું છે મહારાજા હરિસિંહ તો આવશે વિદ્યાર્થી મિત્રો ઈ કાશ્મીરના મહારાજા પ્રશ્ન નંબર છ છે નીચેના શબ્દોના એક બે શબ્દ વાક્યમાં ઉત્તર લખો ખનીજ આધારિત કોઈપણ બે ઉદ્યોગના નામ જણાવો તો વિદ્યાર્થી મિત્રો ખનીજ આધારિત સિમેન્ટ ઉદ્યોગ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ કોલસા ઉદ્યોગ જેવા ઉદ્યોગો વિકસ્યા છે બીજું છે સિલિકોન વેલી ક્યાં આવેલું છે તો બેંગ્લોરુમાં સિલિકોન વેલી આવેલું છે ત્રીજું છે લોખંડ પોલાડ ઉદ્યોગનું પ્રથમ કારખાનું ભારતમાં કયા સ્તરે સ્થપાયું હતું તો સાક્ષી એટલે કે જમશેદપુરમાં ચાર છે ભારતમાં પ્રથમ કાપડની મિલ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી મુંબઈમાં પાંચમું છે ભારતના માન્ચેસ્ટર તરીકે કયું શહેર જાણીતું છે તો અમદાવાદ જાપાનનું કયું શહેર કાપડ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓસાકા પ્રશ્ન નંબર સાત છે અ નીચેના વિધાનોના કારણો આપો એક પર્વતીય પ્રદેશોમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ જોઈએ પર્વતીય વિસ્તારમાં ખેતીલાયક જમીન ખૂબ જ ઓછી હોય છે આ વિસ્તારની અંદર ઉદ્યોગોનો વિકાસ ખૂબ જ ઓછો થયેલો હોય છે વરી ઊંચાઈવાળા વિસ્તારો પર ખેતી અને પીવાનું પાણી લઈ જવું ખૂબ જ મુશ્કેલ હોય છે વાહન વ્યવહારની પણ એટલી બધી સગવડ હોતી નથી આ બધા કારણોને કારણે પર્વતીય વિસ્તારમાં વસ્તી ગીચતા ઓછી હોય છે બીજું છે ભારતની વસ્તીનું વિસ્તરણ અસમાન છે તો વિદ્યાર્થી મિત્રો એનો આપણે જવાબ જોઈએ ભારતમાં પર્વતો રણપ્રદેશો જંગલ વિસ્તારોની સરખામણી મેદાનોમાં વધુ વસ્તી વસવાટ કરે છે પ્રાકૃતિક સંસાધનોમાં વિશેષ સમથર કિનારાના મેદાનોમાં આવેલા રાજ્યો જિલ્લા અને શહેરી ક્ષેત્રો વધુ વસ્તી ગીતા ધરાવે છે ભારતના રાજ્યોના વિસ્તારો અને તેમના સંસાધનોના અનેક વિવિધતા છે તેથી ભારતના ઘણા રાજ્યોની વસ્તીનું વિસ્તરણ અનેક અસમાનતાઓ વચ્ચે ધરાવે છે જેમ કે ઉત્તર પ્રદેશની વસ્તી ઓગણીસ કરોડ છે સિક્કિમની વસ્તી છ લાખ છે ભારતના દસ રાજ્યો એવા છે કે જેમની દર રાજ્યની વસ્તી પાંચ કરોડથી વધારે છે ભારતના ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ આ પાંચ રાજ્યોમાં દેશની અડધી વસ્તી વધારી છે દાખલા તરીકે ક્ષેત્ર પરની દૃષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ અહીંયા દેશની માત્ર પાંચ ટકા જેટલી જ વસ્તી રહેલી છે તો આમ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા કારણોસર ભારત દેશની જે વસ્તી છે એમાં વિસ્તરણનું જે પ્રમાણ છે એ ખૂબ જ અસમાન જોવા મળે છે બ છે ખાલી જગ્યા પૂરો એક ભારતમાં બિહાર રાજ્યમાં સાક્ષરતા દર સૌથી ઓછો છે બીજો વિશ્વમાં સૌથી વધુ વસ્તી ચીન દેશની છે ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણનો દર નવસો તેતાલીસ છે સ્ત્રી પુરુષ પ્રમાણ દર એટલે દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ પ્રશ્ન નંબર આઠ મુદ્દાસર જવાબ આપો એક ભૂસ્ખલન થવાના કારણો જણાવી તેનાથી થતા નુકસાન વિશે જણાવો તો એનો આપણે આન્સર જોઈએ વિદ્યાર્થી મિત્રો ભૂસ્ખલન થવાના કારણો છે પર્વતો કાપી બનાવવાના માર્ગને કારણે કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં અવરોધો કે બાંધકામ કરવાથી ભૂકંપ વાદળ પાટવાની ઘટના કે પૂર જેવી કુદરતી આપત્તિના કારણે પર્વતીય વિસ્તારોમાં દારૂ ફોડતી વખતે કરાતી ખનિજ પ્રવૃત્તિના કારણે ભૂસ્ખલન થતું હોય છે નુકસાન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર માટેના માર્ગોને ભારે નુકસાન થાય છે તળેટીમાં કે ધોળાવો પણ નહીં માનવ વસવાટોમાં ભારે તારાજી સર્જાય છે અનેક માણસોને પાલતુ જાનવરો પોતાના જીવ ગુમાવે છે ઘણા લોકો ઇજાગ્રસ્ત બને છે કે કાયમી વિકલાંગતાનો ભોગ પણ બને છે આજુબાજુના આવેલા જે જંગલો છે પર્વતીય વિસ્તારોમાં તે નાશ પામે છે આખા વિસ્તારનું જે ભૂદશ્ય છે તે બદલાઈ જતું હોય છે રસ્તા પુલ નવા ઊભા કરવા પડે છે તો આના કારણે વિદ્યાર્થી મિત્રો ઘણું બધું નુકસાન થતું હોય છે બ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક નીચેનામાંથી કઈ આપત્તિનો સમાવેશ કુદરતી આપત્તિમાં થતો નથી તો હુલ્લળ કઈ આપત્તિ એવી છે કે જે કુદરતી અને માનવસર્જિત છે તો વિદ્યાર્થી મિત્રો દાવાનળ ત્રીજો છે નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી તો ભૂકંપની નીચેનામાંથી કયું ભૂસ્ખલન માટે જવાબદાર કારણ નથી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પર્યટકોની બેદરકારીના કારણે પાંચ નંબર કઈ આપત્તિ ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે આર્થિક તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તીડ પ્રકોપ નંબર છ ગુજરાતના સાપુતારા એટલે કે ડાંગ જિલ્લામાં આવેલી ઘટના જ ભાગ્ય જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ છે ભૂસ્ખલન સાતમું છે નીચેની કઈ ઘટના ઔદ્યોગિક અકસ્માત નથી રોડ અકસ્માત નીચેનામાંથી કંઈ મહામારી નથી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગેસ વળતા પ્રશ્ન નવનો અ છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો એક ન્યાયતંત્રની જરૂરિયાત વિશે જણાવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આરોપીએ કરેલ ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી તે સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીએ સ્વીકારેલું છે કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તે માટે ન્યાયતંત્રમાં પૂરતી સાવચેતી રાખવામાં આવી છે એ સાથે કોઈ દોષિત વ્યક્તિને કાયદામાંથી પકડમાંથી છૂટકી ન જાય તેની પણ તકેદારી ન્યાયતંત્રમાં રાખવામાં આવી છે ન્યાયતંત્રના બારણેથી દોષિત ગુનેગારો છટકી જાય તે સમગ્ર સમાજ માટે ખતરારૂપ બને છે કારણ કે તેનાથી પ્રજાનો ન્યાય થતો નથી આથી આવું ન બને તે માટે મિત્રો ન્યાયતંત્ર છે એ જરૂરી છે પ્રશ્ન નવનો બ જોશું વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી લખો એક નીચેનામાંથી કયો દીવાની દાવો નથી તો ચોરી બીજો છે નીચેનામાંથી કયો ભોજદારી દાવો છે તો મારી ત્રીજો છે દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં છે તો દિલ્હીમાં ચાર નંબર છે સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી તો અઠ્યાવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ પાંચમું છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશેના વિવાદ કઈ અદાલત ઉગવે છે તો સર્વોચ્ચ અદાલત છઠ્ઠો છે દેશની પ્રાથમિક શાળામાં કવિ સુવિધાની શરૂઆત અદાલતના ચુકાદાને આધારે થઈ હતી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્યાહન ગણાય શા માટેનો જવાબ જોઈએ મિત્રો ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય છે નહીં ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે કરેલી જોગવાઈ અનુસાર ચૌદ કે તેથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહી પગલાં ભરીને સજા કરાવવાની થાય છે ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામે રાખવાથી તેનું શોષણ થયું ગણાય ચૌદ વર્ષથી ઉંમર સુધીના બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તેથી ચૌદ વર્ષના બાળકને નોકરીએ રાખીને તેનો શિક્ષણના અધિકારથી વંચિત રાખી શકાય નહીં બીજો પ્રશ્ન છે સામાજિક કુરિવાજોથી સમાજમાં કઈ રીતે અસમાનતા ઊભી થાય છે કોઈપણ એક ઉદાહરણ આપીને સમજાવો તો મિત્રો સમાજની કેટલીક જ્ઞાતિઓમાં કુટુંબના સ્વજનના મૃત્યુ પાછળ બારમાના દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ પ્રવર્તે છે કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કુટુંબની વ્યક્તિઓ ગામના શાહકાર પાસેથી વ્યાજે પૈસા લાવીને જ્ઞાતિના રિવાજ મુજબ મોટો જમણવાર કરીને પૈસાનો દુરવય કરતા જોવા મળે છે આ કુરિવાજ પાછળ દેવાદાર બનેલા કુટુંબો કાયમી ગરીબી ભોગવતા હોય છે પરિણામે તેઓ પોતાના વરસદારોને પણ ગરીબીની ભેટ આપતા જાય છે આમ વર્ષ પરંપરાગત ચાલી આવતી ગરીબીનો ભોગ બનેલી જ્ઞાતિઓમાં આર્થિક અસમાનતાનું એક દ્રષ્ટાન બને છે નંબર અગિયાર પ્રશ્ન નીચેના વિધાન સમજાવો એક આપણી મૂળભૂત જરૂરિયાતો આપણી મૂળભૂત જરૂરિયાતો છે પોષક આહાર વસ્ત્રો રહેઠાણ શિક્ષણ આરોગ્ય શુદ્ધ પાણી શુદ્ધ હવા આનંદ પ્રમાદના સાધનો વગેરે ક્ષેત્રો માનવીની મૂળભૂત જરૂરિયાતો છે બીજું છે આપના ગામ શહેરને મળતી શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ કઈ છે તો એનો જવાબ જોઈએ મિત્રો તો સૌથી પહેલાં આપણે શિક્ષણની વાત કરીએ તો બે હજાર નવમાં કેન્દ્ર સરકારે બંધારણના દર્શાવ્યા મુજબ છથી ચૌદ વર્ષથી વય તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાનું આપ્યું છે આ કાયદા મુજબ આજે દરેક ગામમાં પ્રાથમિક શાળા રચવામાં આવી છે દરેક દરેક શાળામાં વર્ગખંડો પ્રયોગશાળા પીવાનું પાણી વીજળી શૌચાલય મધ્યાહન ભોજનની વ્યવસ્થા શિક્ષકોની લાયકાત નિમણૂકના ધોરણો શાળાની આર્થિક સહાય રૂપે અનુદાન વગેરે જોગવાઈ કરી છે સરકારે કેટલીક માધ્યમિક શાળાઓ અને મહાશાળાઓનું સંચાલન પણ કરે છે આમ સરકાર છે મિત્રો ટેકનિકલ કોલેજનો પણ સંચાલન કરે છે આમ શિક્ષણ ક્ષેત્રે સરકારની મહત્વ ભૂમિકા રહેલી છે આરોગ્ય ક્ષેત્રે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે પોલિયો માટે ઘણી બધી રસીઓ આપે છે આ રીતના મિત્રો ટાઇફોડ વિરોધી રસી પણ આપે છે આ આપીને બાળકોના આરોગ્યમાં સુધારો લાવી શકાય છે ગુજરાતના મિત્રો ઘણા પ્રયત્નોથી રોગો પર નિયંત્રણ પણ લાવવાયું છે ગુજરાત સરકારે મહિલાઓના આરોગ્ય માટે મમતા કાર્યક્રમમાં સગર્ભા માતાની નોંધણી કરી અને તેમને મમતા કાર્ડ પણ આપે છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર છે અથવા રાજ્ય સરકાર છે અથવા કેન્દ્ર સરકાર છે એ ગામ અને શહેરને ઘણી બધી શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડે છે પ્રશ્ન નંબર ત્રણ છે કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત તો એનો આપણે આન્સર જોઈએ સમગ્ર રાજ્યને સાંકળતી એવી રોડ પરિવહન ખર્ચાળ હોવા છતાં સરકાર લોકોની સુવિધા માટે આ ખર્ચ કરે છે સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ તેલ ખાંડ જેવી વપરાશી જીવન જરૂરિયાતો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદન ખર્ચ કરતા ઓછા ભાવે પૂરી પાડે છે આ પ્રકારના બધા કાર્યો સરકાર નાગરિકોને પાવેની સુવિધાઓ આપવાના હેતુથી જ કરે છે આ સુવિધાઓ આપવા માટે કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ કર નાખવાની જરૂર પડે છે તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં